તાપીના વ્યારાના છેવડી ગામના લોકોની દયનીય સ્થિતિ છે. 35 વર્ષ જૂનો લો લેવલ કોઝવે ધોવાતા ગ્રામજનો પરેશાન થઈ ગયા. તંત્રએ કોઝવેનું સમારકામ કરવાની તસ્દી નથી લીધી અને ગ્રામજનોએ લાકડાનો પુલ બનાવ્યો હતો. ફરી પૂર આવ્યું, લાકડાનો બ્રિજ જર્જરિત થઈ ગયો. તંત્રની નિષ્ક્રિયતાના કારણે ગ્રામજનોએ જાતે પુલનું સમારકામ કરવાનો વારો આવ્યો છે. પુલના અભાવે શાળાએ જતા બાળકોને હાલાકી પડી રહી છે. આ ચોમાસાની અંદર જીવના જોખમે પુલ પરથી સ્થાનિકોને પસાર થવું પડી રહ્યું છે. વહેલી તકે પુલ બનાવવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે, પરંતુ આ માંગ જે છે તે તંત્રના કાન સુધી ક્યારે પહોંચશે તે સવાલ થઈ રહ્યો છે. વ્યારાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. લો લેવલ કોઝવે ધોવાઈ ગયો. 35 વર્ષ જૂનો લો લેવલ કોઝવે હતો, આ કોઝવે ધોવાઈ ગયો. ગ્રામજનોએ પોતે લાકડાનો પુલ બનાવ્યો હતો અને હવે આ લાકડાનો પુલ પણ ફરી એકવાર પૂર આવ્યો અને એ પુલ પણ જર્જર થઈ ગયો છે. અને અત્યારે જીવના જોખમે ચાહે શાળાએ જતા બાળકો હોય કે પછી અન્ય સ્થાનિકો, તેઓ જીવના જોખમે આ જે નાળું છે, આ નદી છે તે પસાર કરતા જોવા મળી રહ્યા છે. તાપીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી. અનુપ ભટ્ટ વધુ વિગતો જણાવી રહ્યા છે. અનુપ, સ્થાનિકોને ખૂબ જ હાલાકી પડી રહી છે, લાકડાનો પુલ પણ જર્જર થઈ રહ્યો છે અને પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે, શું માહિતી? એકદમ અંતરિયાળ વિસ્તારમાં અને ડાંગ જિલ્લાની સરહદને અડીને આવેલા શેવડી ગામના લોકોનું જીવવાનું દુષ્કર બન્યું છે. તેઓએ જો તાલુકા મથકે કે આરોગ્ય માટે કે કોઈ પણ કામ માટે, શાળા માટે પણ જવું હોય તો એમના જે લો લેવલ કોઝવે પસાર કરવું પડે છે. પરંતુ ભારે વરસાદમાં આ લો લેવલ કોઝવે તૂટી જતા તેઓએ એક લાકડાનો પુલ બનાવ્યો હતો અને આ બે દિવસ પહેલા જે વરસાદ આવ્યો હતો એમાં આ બ્રિજ પણ જે તૂટી જવા પામ્યો છે. તો તેઓએ મજબૂર બની પોતે જાતે સ્વનિર્ભર બની અને જે આ પુલ બનાવવા એનું સમારકામ કરવાનું જાતે જ શરૂ કર્યું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાતા કે નહીં કોઈ વૈકલ્પિક સુવિધા અપાતા તેઓનું જીવન ખૂબ જ દુષ્કર બનવા પામ્યું છે.